ઝોમેટોમાં દારૂની ડિલિવરીનો કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ વિભાગની ફૂડ સપ્લાય કરતી કંપની સામે લાલાંક કર્યું છે. ફૂડ સપ્લાય કરનાર કંપનીએ કોઈ વ્યક્તિને નોકરી પર રાખ્યા પહેલા પોલીસનું એનઓસી લેવું પડશે, ત્યારે પોલીસ કમિશનર દ્વારા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ અક્ષર સ્કૂલ નજીક વાહન ચેકિંગમાં હતી અને ઝોમેટો ફૂડની જે ડિલિવરી કરતા હોય છે એની થોડી શંકા જતાં તેને ચેક કરવામાં આવેલો અને તેની પાસે ફૂડની બદલે ઇંગ્લિશ દારૂના 6 બોટલ મળી આવેલી. તેને એરેસ્ટ કરવામાં આવેલો અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે પોતે 7-1 મહિનાથી આ જોબમાં જોડાયેલો છે. મૂળ વતની પોરબંદરનો છે, 7 સુધી અભ્યાસ કર્યો છે અને કંપની કંઈ પણ વેરિફિકેશન કર્યા વગર ડાયરેક્ટલી એક અન્ય ઝોમેટોમાં જોબ કરનાર વ્યક્તિની મદદથી પોતે આમાં લાગેલો હતો. એટલે એને એરેસ્ટ કરી અને કેટલા સમયથી આ કામગીરી કરતો હતો, ક્યાંથી લાવતો હતો અને કોણ એને આવા ઓર્ડર આપતા હતા તે બાબતની તપાસ કરવામાં આવેલ છે અને અન્ય જે આ પ્રકારના ફૂડ સપ્લાય કરે છે તેમને માટે અમારા કમિશનર સાહેબે બી આજે જાણ કરી છે કે એ બાબતે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવનાર છે.